ગયા વર્ષે ભારતના ઓટો સેક્ટરે જબરજસ્ત ગ્રોથ પ્રાપ્ત કર્યો. અંદાજે 42 લાખ ગાડીઓના વેચાણની સાથે આ સમયે દુનિયાનું ત્રીજું મોટું બજાર છે. આ ગ્રોથમાં છેલ્લા અમુક બજેટમાં આવેલી સરકારી યોજના ભૂમિકા રહી છે. ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ફેમ સ્કીમ અથવા CNG અને હાઇડ્રોજન ગાડીઓ પર ફોકસ અથવા PLI જેવી સ્કીમની ભૂમિકા સારી રહી છે. ઓટો સેક્ટર આ વખતે પણ એક એવા બજેટની આશા કરી રહ્યું છે જેથી સેક્ટરને બૂસ્ટ મળી શકે. પહેલે ફેમ ફેઝ 1 હો યા બાદમાં ફેમ ફેઝ 2 હો, ફિર પોલિસીઝ હો, ફિર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ્સ હો ઓર સ્ટેટ મે ભી કુછ ઇન્સેન્ટિવ્સ હૈ તો યે આઈ થિંક બહોત અચ્છા કામ હુઆ હૈ. હમારી દરખાસ્ત યા રિક્વેસ્ટ યહી રહેગી કે યે સબ કન્ટિન્યુ રહે જબ તક ઝીરો એમિશન વ્હીકલ્સ કા પેનિટ્રેશન એક થ્રેશોલ્ડ ક્રોસ કરે તબ તક ઇનકો જારી રખના જરૂરી હૈ. આઈ વુડ હોપ ધેટ ધ ગવર્નમેન્ટ વુડ એક્ચ્યુઅલી કન્ટિન્યુ ટુ સપોર્ટ ટેકનોલોજીસ. ધે ડન લોટ ઓફ વર્ક ઇન ટર્મ્સ ઓફ PLI સ્કીમ્સ એન્ડ ઓલ ધેટ, બટ સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ R&D ઇફ ધ ગવર્નમેન્ટ કેન સપોર્ટ ધેટ બી ગ્રેટ. કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટને આશા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણથી ગાડીઓની માંગ વધશે. એવી ગાડીઓથી જોડાયેલી કંપનીઓને ફેમ સ્કીમને 2024થી આગળ વધારવાની માંગ કરી રહી છે. એવી કંપનીઓ એમ પણ ઈચ્છે છે કે સ્પેરપાર્ટ્સ પર 5% GST રાખવામાં આવે અને વેચાણ પર લાગનારી બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવે. इलेक्ट्रिक के लिए हमारा रिक्वेस्ट होगा कि इसको प्रायोरिटी लेंडिंग दिया जाए ताकि ज़्यादा से ज़्यादा कस्टमर्स इसको यूज़ करें. आज 14 आउट ऑफ 20 सिटीज़ इन द वर्ल्ड आर फ्रॉम इंडिया विच आर अमंगस्ट द मोस्ट पोल्यूटेड सिटीज़. तो उसको कम करने के लिए उन सिटीज़ पे मैंडेट किया जाए कि वो मैक्सिमम इलेक्ट्रिक व्हीकल्स यूज़ करें ताकि एक क्लीन एयर में लोग ब्रीथ कर पाएँ और उस एनवायरमेंट में रह पाएँ. કમ્પોનન્ટ નિર્માતાઓની સંસ્થા ACMA બધા કમ્પોનન્ટને 18% GST રેન્જમાં લાવવાની માંગ કરી છે. ઓટો સેક્ટરને આશા છે કે જો આ વખતે સરકાર ઇન્કમટેક્સમાં થોડી છૂટ આપે તો એનાથી ગાડીઓની માંગ વધશે. રોહનસિંહ.